રાજુલા નજીક આવેલ જીએસસીએલ ફાઉન્ડેશન દ્વારા વરસાદી જળ સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવવાની કામગીરી હાથ ધરાઈ રાજુલા દરિયાઈ વિસ્તારમાં ખારાશના લીધે આ વિસ્તારના ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે આ પરિસ્થિતિમાં ચોમાસામાં વરસાદનું પાણી નકામું થઈ જતું હોવાથી આ ભૂગર્ભ ટાંકા બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે જેને લઈને આ વિસ્તારના ગામોમાં બારે માસ પાણીની કોઈ ચિંતા નહીં રહે અને વરસાદી પાણીને સાચવી તેનો સંગ્રહ પણ થશે અને પાણી દૂષિત પણ ન થાય અને બારે માસ પાણીની જે તાતી જરૂર હોય તે પ્રશ્નનો પણ હલ થશે અને ઘરમાં ચોખ્ખું તેમજ સ્વચ્છ પાણી પીવાથી આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહેશે અને રોગોમાંથી પણ ચિંતા મુક્ત થશે એવા હેતુથી વિક્ટર જીએસસીએલ ફાઉન્ડેશન દ્વારા વરસાદી જળ સંગ્રહ ભૂગર્ભ ટાંકા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં રાજુરા તાલુકામાં આવેલ ચાંચ બંદર અને ખેરા ગામમાં અંદાજે દોઢસો જેટલા ટાંકા જીએસસીએલ ફાઉન્ડેશન દ્વારા બનાવવાનું કામ શરૂ કરાયું છે આ ટાંકા દસ હજારથી વીસ હજાર લીટરની ક્ષમતા ધરાવે છે અને જમીનમાં ખોદકામ કરી પાંચથી છ ફૂટ ઊંડો ખાડો અને બાર ફૂટ ગોળાઈ કરીને ટાંકા બનાવવા લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ જીએસસીએલ ફાઉન્ડેશન વિક્ટર ઓફિસના માર્ગદર્શન મુજબ પ્રોજેક્ટ કોર્ડિનેટર વખતો વખત સૂચના દ્વારા ચેકિંગ કરવામાં આવે છે આ ભૂગર્ભ ટાકા બનાવવામાં સહાય પેટે લાભાર્થીને પહેલાં સાત હજારનો હફ્તો બીજો દસ હજાર અને ત્રીજો ત્રણ હજાર એમ ટોટલ રકમ વીસ હજાર રૂપિયા લાભાર્થીને આપવામાં આવે છે અતકે લાભાર્થીઓ દ્વારા જીએસસીએલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો